મહિલા સરપંચ હોય તો કારોબાર તેમના પતિ જ સંભાળતા હોય તેવા અનેકવાર આક્ષેપો થયા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્થાનિકો દ્વારા આ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરપંચ અને તેમના પતિથી શા માટે ગ્રામજનો કંટાળી ગયા છે, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે, હું છું જયંત આફડા. ગીર સોમનાથ જિલ્લાના ઘોકડવા ગ્રામ પંચાયતના સરપંચ રેખાબેન અને તેમના પતિ એબલભાઈ પર સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, જેથી ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીની સમગ્ર બાબતે જાણ કરીને આવેદનપત્ર પાઠવ્યું છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ તાલુકા પંચાયતની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સરપંચ અને તેમના પતિ અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્થાનિક લોકોએ સરપંચ અને તેમના પતિ વિશે શું કહ્યું સાંભળો. માંગ્યા વિશે કે અમને કોઈ વસ્તુની સહાય તો ગામમાં નથી મળતી, પણ અમને રહેવાના ઝૂંપડાય નથી દેતા, ગામમાંથી બહાર કાઢે છે અને તે છતાંય કોઈ ધંધો લઈને માંગ ભરીએ છીએ તો અમને કોઈ ધંધો નથી કરવા દેતા, તો અમારે ક્યાં જઈને ઉભું રહેવું? હે યભલભાઈ, અમે સહી કરવા જઈએ તો રેખાબેન પાસે જાવ. રેખાબેન કે અમારો ધણી તો પણઈ ગયા છે, એટલે કેવું ગાંધીનગર ગયા છે, આવે તો સહી કરી. અમને સાહેબ બોડા કરીને અમારા છોકરા ધંધો કરવા હતું, ઘરેણા મેકીન ફટાક્યા ભરી આવ્યા તો સહી ન કરી દીધી. અમારા દીકરાઓને ધંધા નથી કરવા દેતા તો અમારે શું કરવાનું? હે બસ અમારે એને બે મહિના રહીને મતલબ 15 દી રહેવા જોઈએ. સરપંચ અમારા ગામમાં યભલભાઈ નો હોવા જોઈએ, અમારા ગામનો સરપંચ નથી. કઈ લો ગામમાં કઈ ધંધો કરવા નથી દેતા, આ બધી સમાજ માટે બહુ હેરાન કરે છે. સરપંચ એના પત્ની છે, પણ એના આયનો દુરુપયોગ કરે છે, બરોબર. અને જેમ ભાવે એમ બોલે છે કે કઈ નથી કરી દેવું, તમારે તે જે થાય કરી લેજો, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે આમાં સહી કાંઈ નથી કરી દેવાની. અમારી માંગ એ છે કે અમારે આ સરપંચને સસ્પેન્ડ કરવાનો છે. આ સરપંચ અમારે જોઈએ નહીં, આ સરપંચ અમારે સસ્પેન્ડ જોઈએ. સ્થાનિક જણાવે છે કે કોઈ સહાય તો ગામમાં મળતી નથી, પરંતુ રહેવાના ઝૂંપડા પણ નથી અને ગામમાંથી બહાર કાઢવામાં આવે છે. કોઈ ધંધો પણ કરવા દેવામાં નથી આવતો અને સહી કરવા માટે જઈએ તો સરપંચ રેખાબેન કહે છે કે અમારા પતિ ગાંધીનગર ગયા છે પછી સહી થશે. તેમણે અમારા દીકરાઓને ધંધા નથી કરવા દેતા અને છેલ્લા 50-50 વર્ષથી ગામમાં રહે છે, તેમ છતાં ગામમાં પાણી માટે સરપંચને ક્યારે કહ્યું નથી, માથા પર બેડું લઈને કૂવામાં પાણી ભરવા જાય છે, તેમ છતાં પણ આ અંગે ક્યારેય સરપંચને કહ્યું નથી. જન્મ મરણના દાખલામાં સહી નહીં કરી દેતા હેરાન કરવામાં આવે છે. સરપંચ રેખાબેન છે, પરંતુ તેમના પતિ તેમનો દુરુપયોગ કરી રહ્યા છે. સાથે જ જે થાય તે કરી લો અને જ્યાં જવું હોય ત્યાં જાઓ તેવું પણ કહેવામાં આવે છે. સ્થાનિકો સરપંચથી એટલા કંટાળી ગયા છે કે હવે સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના આક્ષેપ બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી સ્થાનિકોને આ હેરાનગતિ ચાલુ જ રહેશે. આજ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.